أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. گئے اٹھارے ہمارے ڈسکشن میں ہمیں چوتھا امام نہ حدیث تھی ہمیں پتہ ہے کارن کہ چوتھا امام وفات ہتو تو اینا مان میں آ حدیث ہمیں پاچھو ریپیٹ کرے انے پوتانے یاد اپاوے ہمارا چوتھا امام امام زین العابدین علیہ السلام اللہم صلی علی محمد و علی محمد کہی چھے کہ سارا بول گڈ سپیچ نو نتیجو سو ہوئی چھے ઇમામ કહે છે પહેલું એમાં દોલતમાં વધારો થાય છે, બીજું રિસ્કમાં વધારો થાય છે, ત્રીજું માણસની જિંદગીમાં વધારો થાય છે, ઇટ ડિલેઝ ડેથ, ચોથું ઇટ બ્રિંગ્સ લવ ઇન ધ ફેમિલી, પોતાના ખાનદાનમાં પોતાના કોમ્યુનિટીમાં લવ પેદા થાય છે બોલના કારણે, સારા બોલના કારણે, અને પાંચમું કહે છે કે માણસને જો જન્નતમાં જવું હોય તો સારા બોલથી જ જન્નતમાં જશે. તો આ પહેલું હદીસ ઇમામ અમે એન્કરેજ કરે છે કે જો બોલવાનું હોય તો સારા બોલથી બોલો. પછી બહુ એક ઇન્ટરેસ્ટિંગ હદીસ છે આ જ ચોથા ઇમામ પાસેથી પાછું. ઇમામને પૂછા કરવામાં આવે છે કે યા ઇમામ, શું વધારે સારું, શાંત બેસવું કે બોલવું? What is better, silence or speaking? તો ઇમામ કહે છે કે બેઉમાં નુકસાની છે અને બેઉમાં ફાયદા છે, પણ એ કે તમે નુકસાનીને જો કાઢી નાખો, મુહર્રમાતને જો તમે કાઢી નાખો, હવે આ સવાલ જો તમે મને પૂછા કરો, ઘણા તમે પણ જો તમે વિચારશો કે શું વધારે સારું, સાયલન્સ કે બોલવાનું? બેશક ઘણા કહેશે કે સાયલન્સ વધારે સારું, પણ ઇમામને સાંભળો. ઇમામ કહે છે કે જો તમે મુહર્રમાતને કાઢી નાખો તો સારું બોલ, હલાલ બોલ જે છે એ શાંત બેસવા કરતાં સારું છે. સ્પીકિંગ હલાલ ઇઝ બેટર દેન રિમેનિંગ ક્વાયટ. બહુ અજબ, બહુ અજીબ ઇમામ કહે છે. કેમ? તો જે આ સાહેબ સાંભળતો તો તરત જ ઇમામને પૂછા કરે છે કે ઇમામ, આ કેવી રીતે આમ થયું, કેમ તમે આમ કહો છો? તો ઇમામ પછી એને કારણ આપે છે. ઇમામ એને કહે છે કે ખુદા 1,24,000 પેગંબરને જે મોકલાયો ને એના હેલ્પર્સને જે મોકલાયો, બધાને મોકલાયા શાંત બેસવા નહીં પણ બોલ સાથે મોકલાયો. દે વર ઓલ સપોઝ ટુ સ્પીક. એટલે ખાલી કહેવાનું ના કે તમે જઈને શાંત બેસો, પહેલું. બીજું એ કહે છે કે જો તમે જન્નત કમાવું હોય, જન્નતમાં જવું હોય તો ખાલી શાંત બેસવાથી નહીં જાઓ, બોલવાની જરૂર છે, એટલે વાસ્તે બોલવું વધારે સારું. ત્રીજું કે જો તમે જહન્નમના આગથી બચવું હોય તો ખાલી શાંતિથી નહીં બચો, શાંતિથી તમે નહીં બચો, જહન્નમના આગથી બચવું હોય તો એની વાસ્તે પણ બોલવું ખપશે. યુ વિલ હેવ ટુ સ્પીક. અમે જ્યારે દુઆ કરે છે, ખુદા પાસે દુઆ કરવાની જરૂર છે, અમે બોલે છે ખુદા સાથે, તો જહન્નમના આગથી જો બચવું હોય એની વાસ્તે પણ બોલવાની જરૂર છે, ખાલી શાંત બેસવાનું ઇનફ નથી. અને ચોથું ઇમામ કહે છે કે જો શાંત બેસવાનું બેશક વધારે ફાયદાકારક હોત તો ખુદા એના બધા વલીને કીધા હોત કે શાંત બેસવું વાજિબ છે, પણ ખુદા એના વલીને કોઈ દિવસ નથી કીધા. ખુદા એના વલીને જ્યારે પણ મોકલાવે છે એને બોલ સાથે મોકલાવે છે, સ્પીચ સાથે મોકલાવે છે. અમે થોડાક હદીથ જોઈ સ્પીચ ઉપર કે સારું સ્પીચ શું હોય. ઇમામને એક હદીથ ને આ બીજા ઇમામનો હદીથ છે. અમારા પહેલા ઇમામ ઇમામ અલી અલૈહિસ્સલામ કે ધ બેસ્ટ ઓફ સ્પીચ, સારું બોલ એ કે જે કાન એને ફેંકી ના દે બારે અને એને સમજવા વાસ્તે માણસ થાકી ના જાય. ઘણી વખત અમે જે સાંભળે છે એ બધું મગજમાં ઇન્ટરપ્રેટ થાય છે, પણ ઘણી વખત અમે થાકી જાય છે. કોઈ માણસ અમારી સાથે વાત કરતું હોય તો કાન જ થાકી જાય છે કે આ ક્યારે માણસ પતાવે તો હું હાલ તો થઈ જાઉં. તો ઇમામ કહે છે સારું બોલ એ કે જેને કાન ફેંકી ના દે બારે અને સમજતા સમજતા માણસ થાકી ના જાય. કોઈ વખત અમે એકલા ફિલોસોફિકલ વાત કરશું કે સામેવાળો માણસ થાકી જશે.
પહેલું. બીજું ઇમામ કહે છે કે સારું બોલ એ જેનું સ્ટ્રક્ચર સારું હોય, ધ સ્ટ્રક્ચર ઓફ ધ સ્પીચ શુડ બી ગુડ. અમે આના ડિટેલ્સમાં આવશું. ત્રીજું ઇમામ કહે છે કે બોલ એવું હોવું જોઈએ કે ખાસ અને આમ બધા સમજી શકે, ધ એલિટ એન્ડ ધ લેમેન ઓલ ઓફ ધેમ શુડ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ. આ બધા હદીસને હું કમ્બાઈન કરું છું. ચોથું ઇમામ કહે છે કે સારું બોલ એ જે બોરિંગ ના હોય, બહુ લાંબુ ના હોય. કોઈક તમારામાં આદત હોય છે બહુ લાંબુ બોલવાનું, એન્ડ ઇટ મેક્સ સ્પીચ બોરિંગ. તો ઇમામ કહે છે સારું બોલ એ જે બોરિંગ ના હોય, જે બહુ લાંબુ ના હોય અને બહુ ટૂંકું પણ ના હોય. ઘણી વખત તમારી આદત હોય છે એક એક શબ્દના આન્સર્સ કહેવાનું, ને એ કારણે કન્વર્સેશન કલેપ્સ થાય છે, ખાસ અમારા મેરેજમાં. જ્યારે અમારી ઘરવાળીઓ સાથે, અમારા સ્પાઉસીસ સાથે જ્યારે વાત કરવાનું હોય છે, વન વર્ડ આન્સર્સ આર નોટ ઇનફ. યસ, નો, હા, ના, એ કારણે રિશ્તો તૂટી જાય છે. વી નીડ ટુ સ્પીક, નોટ ટુ લોંગ, બહુ વધારે વાત નહીં કરો, અને બહુ ટૂંકું પણ ના હોવું જોઈએ. પછી આ પાંચમી ઇમામની હદીસ છે, એમાં કહે છે જે કુરાનની આયત છે, વકુલુ લિન્નાસિ હુસના. ત્યારે પાંચમી ઇમામને પૂછા કરવામાં આવ્યું, ઇમામ બાકર અલૈહી સલામ, અલ્લાહુમ્મ સલ્લ અલા મુહમ્મદ, કે આ આયતનો મતલબ શું થાય છે, આ હુસના એટલે શું? તો ઇમામ કહે છે કે તમે માણસો સાથે એવી તમે બોલો જેમ તમે ખપે છે માણસો તમારી સાથે બોલે. ધીસ ઇઝ રૂલ ઓફ ધ થંબ. જો અમે એક જાતનું બોલ પસંદ હોય તો અમે એ જ બોલમાં અમે કોશિશ કરીએ બોલવાનું. અમે જો ગાઢ સાંભળવાનું ગમતું ના હોય તો અમે પણ ગાઢ બોલે નહીં. આ ઇમામ અમે રૂલ આપે છે. છઠ્ઠું, ઇમામ અલી અલૈહિસલામ એક દિવસ વટાતા હતા બજારમાં, અને સાંભળે છે એક માણસને જેવું તેવું વાત કરતો હતો, ફઝૂલ વાત કરતો હતો. તો ઇમામ એને કહે છે કે શું તને નથી ખબર કે આજે તારા બે મલાઈકાઓ છે, એ લખા જે લખે છે એ લખા ખુદાના ઓર્ડર પ્રમાણે નથી લખતા. ખુદા તો બેશક ઓર્ડર આપ્યા છે, બાકી યુ આર ડિક્ટેટિંગ ટુ ધેમ. તું એમ સમજ કે તું જ એ લખાને લખાવે છે. તો જે વોટ એવર કન્સર્ન્સ યુ તું એ જ બોલ, જે તને લાગુ પડતું હોય તું એ જ બોલ, જે તને લાગુ ના પડતું હોય તું મૂકી દે. અને કુરાનમાં કહેવામાં આવે છે, વઇન્ના અલૈકુમ લહાફિઝીન કિરામન કાતિબીન યઅલમૂના મા તફઅલૂન. ખુદાએ હરેક ઇન્સાનને બે મલાઈકાઓ આપ્યા છે, બાકી તે લખા નોર્મલ મલાઈકાઓ નથી, કિરામન કાતિબીન, કરામાવાળા છે, એટલે કે જૂઠું નથી બોલતા. જે સાંભળે છે તે લખે છે, જે જોઈ છે તે લખે છે. કિરામન કાતિબીન, ખાલી કાતિબીન નથી, કિરામન કાતિબીન યઅલમૂના મા તફઅલૂન. તો ઓલામાં કહે છે આ એક બહુ પાવરફુલ હેબિટ છે. માણસ જો હંમેશા વિચારે કે હું જે બોલું છું એ આ બે મલાઈકાઓ લખે છે. અમારું પ્રેસ કોન્ફરન્સ હોય, અમે પ્રેસની સામે વાત કરવાનું હોય, આજે મારી સામે કેમેરા છે, મારો પણ રિસ્પોન્સિબિલિટી વધી જાય છે કે હવે કેમેરા છે, ઘણા બીજા માણસો જોવાના છે, ધીસ ઇઝ બિંગ રેકોર્ડેડ. તો હું મારા બોલને હંમેશા માપીશ, કે કારણ કે રેકોર્ડ થાય છે. તો કિરામ અને કાતિબી, આ બે મલાઈકાઓ જે છે, પ્રેસવાળા કદાચ જૂઠું બોલે, પણ આ બે મલાઈકાઓ કોઈ દિવસ જૂઠું નથી બોલતો. સો વી આર ડિક્ટેટિંગ ટુ ધેમ. તો ઓલામાં કહે છે આ એક બહુ પાવરફુલ હેબિટ છે. હંમેશા ઇન્સાન વિચારે કે આ બે મલાઈકાઓ લખે છે. તો આ હદીસો પ્રમાણે અમે ટ્રાય કરીએ એક ફોર્મ્યુલેટ કરવાનું, કે જો બોલવાનું હોય તો કેવી રીતે અમે બોલે. અમારા બધા પાસે બહુ સારા આઈડિયા છે, એક પાસે ફાઇન આઈડિયા છે, પણ કમ્પ્લેઇન એ હોય છે કે અમે અમારા આઈડિયાઝ કહે છે તો માણસો સાંભળતા નથી. અમે જનરલ મિટિંગમાં જાય, અમે માણસોને કહે છે સાંભળતા નથી, અમે અમારા બચ્ચાઓને કહે છે એટલે કે સાંભળતા નથી, અમે અમારા જવાનીઓને વાત કરે છે સાંભળતા નથી. આઈડિયાઝ બહુ સારા છે, પણ કોઈક તે બોલવામાં અને કેવી તમે બોલે છે એ કારણે માણસો સાંભળવાનું તૈયાર નથી. તો કેવી તમે બોલું? જ્યારથી આ ફંક્શનલ MRI આવ્યું છે, ઇલેક્ટ્રિકલ રોડ્સ કે ઇલેક્ટ્રિકલ પોર્ટ્સ માણસના મગજ ઉપર નાખી, ને જ્યારે વાત કરતા હોય કન્વર્સેશનમાં, પછી લખાનું MRI લે છે.
તો લાસ્ટ વીક જે મેં વાત કરી, ટ્રસ્ટ એન્ડ ડિસ્ટ્રસ્ટ બધું આના ઉપર જ ડિપેન્ડ થાય છે. તમે જે માણસ સાથે વાત કરો છો, શું એને તમારા ઉપર ભરોસો છે કે નહીં? શું તમે જે માણસ સાથે વાત કરો છો, તમે એના ઉપર ભરોસો છે કે નહીં? કન્વર્સેશન ડિપેન્ડ્સ ઓન ટ્રસ્ટ એન્ડ ડિસ્ટ્રસ્ટ. જ્યાં સુધી ટ્રસ્ટ હશે ત્યાં સુધી ફ્રન્ટલ કોર્ટેક્સ જે છે બ્રેઇનનું ઈ સ્ટિમ્યુલેટ થશે. ફ્રન્ટલ કોર્ટેક્સ બિલ્ડ્સ રિલેશન્સ, આઈડિયાઝ, ઇટ એક્સેપ્ટ્સ આઈડિયાઝ. અને જો ડિસ્ટ્રસ્ટ હશે, બેઈમાની હશે, તો ઇટ સ્ટિમ્યુલેટ્સ ધી એમિગડીલા. એમિગડીલા એક નાનું સેન્ટર છે બ્રેઇનમાં, એનાથી ફાઇટ ઓર ફ્લાઇટ સ્ટિમ્યુલસ પેદા થાય છે, માણસને ભાગવાનું મન થાય. તો જો ડિસ્ટ્રસ્ટ હશે, ઇટ વિલ ડિસ્ટ્રોય એવરીથિંગ. હવે આ ટ્રસ્ટ વાસ્તે થોડોક ટાઈમ ખપે. ધની બાયરી જે છે, શાદી પછી ઘણાને ખપે કે બસ ઓવરનાઇટ અમે સરખીના વાત કરી શકીએ, અમે એકબીજાને સમજી શકીએ. એવું નથી, યુ નીડ ટાઈમ. કોમ્યુનિટીમાં પણ તમે જ્યારે કોમ્યુનિટીમાં ઘરે, તમે એમ નહીં સમજો કે બસ એક બે દિવસ માણસો સાંભળવા ચાલુ કરશે. ઇટ ટેક્સ ટાઈમ ટુ બિલ્ડ ટ્રસ્ટ. અમારી ફેમિલીઓ સાથે પણ, બચ્ચાઓ સાથે, વી નીડ ટુ બિલ્ડ ટ્રસ્ટ. અમારી જો આદત હોય બચ્ચાઓ સાથે જૂઠું બોલવું, બચ્ચાને હંમેશા જૂઠું કહેતા હોય, બચ્ચાઓ પર, બચ્ચાને જો અમારા ઉપર ભરોસો ઉઠી ગયો, ઇફ ધે સ્ટોપ ટ્રસ્ટિંગ અસ, અવર કન્વર્સેશન્સ વિલ હેવ નો ઇફેક્ટ વોટ્સો એવર. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વઆલિ મુહમ્મદ. તો વી શુડ ઓલવેઝ મેક એન એફર્ટ ટુ બિલ્ડ અપ ટ્રસ્ટ. જુલિયન ટ્રેઝર એક સાઉન્ડ કન્સલ્ટન્ટ છે. હી ઇઝ અ સાઉન્ડ કન્સલ્ટન્ટ. માણસો એને હાયર કરે છે એઝ એન એડવાઇઝર એઝ ટુ હાઉ ટુ ટોક બેટર. એ લોકોનું સાઉન્ડ કેવી રીતે ઇમ્પ્રૂવ કરવાનું. તો એ કહે છે કે ટ્રસ્ટ બિલ્ડ કરવા વાસ્તે આ સાત આદતોથી તમે દૂર રહ્યો. કીપ અવે ફ્રોમ ધી સેવન હેબિટ્સ બીકોઝ ધે બ્રેક ટ્રસ્ટ. અને જો અમારામાં સાત હેબિટ હશે, વી વિલ નેવર બી સક્સેસફુલ ઇન અ કન્વર્સેશન. પહેલું એ કહે છે ગોસિપ, ગીબત, બેકબાઇટિંગ. જે માણસની આદત હશે બેકબાઇટ કરવાનું, ગીબત કરવાનું, માણસોને એના ઉપરથી ભરોસો ઉઠી જશે. અહીંયાની વાત લઈને ત્યાં લઈ જવાનું, ત્યાંની વાત લઈને અહીંયા લઈ આવવાનું, માણસોને એના ઉપરથી ભરોસો ઉઠી જશે. તો જ્યારે એ માણસ સાથે વાત કરશું ત્યારે ટ્રસ્ટ નહીં હોય. બીજું જજમેન્ટલ. અમે ઘણી વખત જ્યારે ઇન્ટરવ્યૂ વાસ્તે જઈએ છીએ, જોબ ઇન્ટરવ્યૂ વાસ્તે, સામેવાળો જે માણસ હોય છે, જે અમે રિક્રુટ કરતો હોય છે, એનું કામ હોય છે અમે જજ કરવાનું કે આ માણસ કેવો છે, કેવું ટાઈ પહેર્યો છે, કેવી તમ તૈયાર થયો છે, બેસે છે કેવી તમ, બોલે છે શું. એટલે વાસ્તે અમે પસીના છૂટતા હોય છે કારણ કે આ સામેવાળો માણસ અમે જજ કરે છે. બાકી ઘણી વખત આ માણસો તો કામ છે, પણ ઘણી વખત અમે રસ્તામાં એ ફરતા હોય છે, અમે એ કામ લઈને ફરે છે કે અમારું કામ છે બધાને જજ કરું. તો જુલિયન ટ્રેઝર કહે છે કે ઇફ યુ હેવ અ હેબિટ ઓફ જજિંગ પીપલ, પીપલ વિલ નોટ બી કમ્ફર્ટેબલ ટોકિંગ ટુ યુ. માણસો કમ્ફર્ટેબલ નહીં હોય તમારી સાથે વાત કરો. સો ડોન્ટ બી જજમેન્ટલ. ત્રીજું નેગેટિવિટી. માણસોને તમે જ્યારે મળો ત્યારે નેગેટિવ જ વાત કરતો હોય, કે અમે જ્યારે બીજા સાથે વાત કરીએ ત્યારે નેગેટિવ જ વાત કરતો હોય. અમે હમણાં ચા પીવા જશું, જે લોકો ચા સર્વ કરે છે એક બે જણ છે કે તમે પૂછા કરશે હાફ ફૂલ કે હાફ એમટી, કપ હાફ ફૂલ કે હાફ એમટી. હાફ ફૂલ ઇઝ ઓપ્ટિમિસ્ટિક, હાફ એમટી ઇઝ પેસિમિસ્ટિક. હંમેશા નેગેટિવ, ખરાબ જ બોલતા હોય. દેટ ડિસ્ટ્રોઇઝ અ કન્વર્સેશન. ચોથું કમ્પ્લેનિંગ. જુલિયન ટ્રેઝર કહે છે કીપ અવે ફ્રોમ કમ્પ્લેનિંગ. બીજાની આદત હોય છે બસ કમ્પ્લેન જ કરતા હોય. સવારનો ઉઠશે તો આજે વેધર ખરાબ છે, આજે આ ખરાબ છે, આજે ઓ ખરાબ છે, આજે ગામમાં બધા ખરાબ છે, કમ્પ્લેન જ કરતા હોય. ધીસ પીપલ ડુ નોટ મેક ગુડ કન્વર્સેશનલિસ્ટ. પાંચમું, પીપલ હુ ગીવ એક્સક્યુઝિસ. તમે લોકોને સુધારવાની કોશિશ કરો તો એક્સક્યુઝ જ આપતા હોય, ના અમારું ફોલ્ટ નથી, આ ઓનું ફોલ્ટ છે. અમે પોતે પણ, કોઈ માણસ અમે સુધારો આવે, ના ના અમારું ફોલ્ટ નથી, આ મારા મા બાપનું ફોલ્ટ હતું, મને શીખાયરા નહીં. ઓલવેઝ ગિવિંગ એક્સક્યુઝિસ, ઇટ ડિસ્ટ્રોઇઝ અ કન્વર્સેશન, ઇટ ટેક્સ અવે ટ્રસ્ટ. છઠ્ઠું, એક્ઝેજરેશન.
વાત આખલી જ હોય પણ આખલી કરી નાખે. જે માણસો ફિશિંગ જાય છે, જે ફૂલ ટાઈમ ફિશરમેન નથી હોતો, બીજાનું છે ફિશિંગ કામ હોય છે લખાણ. બાકી મારા જેવા જે લોકોને ફિશિંગનું શોખ હોય, અમે લાઈન નાખશું, મચ્છી આવશે આખલી, પછી મચ્છીને અમે ડબ્બામાં નાખશું. થોડીક વારમાં તમે પૂછા કરશો કેટલી મચ્છી હતી, આખલી હતી, થોડુંક વધી ગયું. પછી જ્યારે શોરમાં પહોંચશું ત્યારે થોડુંક સાઇઝ વધશે, અને ઘરે પહોંચવાની સાથે આખલી મોટી મચ્છી. એક્ઝેજરેટ, કે જે માણસની આદત થશે એક્ઝેજરેટ કરવાનું, હી ઇઝ નોટ એક્યુરેટ, એ માણસ ઉપરથી ભરોસો ઉઠી જશે, એન્ડ યુ કે નોટ કન્વર્સ વિથ ધેટ પર્સન. સાતમું એ કહે છે ડોગમેટિઝમ. ડોગમેટિઝમ શું હોય છે? માણસ હંમેશા પોતાના ઓપિનિયન્સ જ કહેતો હોય, ફેક્ટ્સના બદલે હી ટોક્સ અબાઉટ ઓપિનિયન્સ. માય વે ઓર ધી હાઈવે, તમે મારું જ સાંભળો, હું આ કહું છું, તમે મારું સાંભળો. ડોગમેટિઝમ એ કહે છે સ્ટે અવે ફ્રોમ ધીસ હેબિટ. તો એના આ સાત હેબિટ્સ છે, એના ઉપર અમે થોડાક વધારી શકીએ બેઝડ ઓન ધીસ હદીસ. અમે એમ માને છે કે ઇસ્લામ ઇઝ ઓલવેઝ રિચર. હદીસ પ્રમાણે અમે આમાંથી થોડાક વધારી પણ શકીએ. આઠમું સ્વેરિંગ, જે માણસની ગાર બોલવાની આદત હોય, એનું બોલ હંમેશા ચાફું હોય, દે વિલ નેવર મેક ગુડ કન્વર્ઝેશનલિસ્ટ. ટોકિંગ ટુ મચ, જે માણસની આદત હોય બહુ વધારે બોલવાનું, પીપલ વિલ સ્ટે અવે ફ્રોમ ધેમ. તો જો અમે ખપતો એ માણસો અમારું સાંભળે, તો જો કાંઈ પાંચ શબ્દમાં બોલી શકતા હોય તો પાંચ શબ્દમાં બોલે, પાંચનો દસ ના કરે. ઇટ કીપ્સ અવે પીપલ, ઇટ ડ્રાઈવ્સ અવે પીપલ. ટુ ફિલોસોફિકલ, અમે કાંઈ એક્સપ્લેઇન કરવું હોય તો મોટા મોટા આઈડિયા સાથે એક્સપ્લેઇન કરશું. હદીસ પ્રમાણે કહે છે કે મગજ થાકી ના જવું જોઈએ સમજવાથી, સો ડોન્ટ બીકમ ટુ ફિલોસોફિકલ, બી સિમ્પલ. નવમું, ડોન્ટ સ્પીક ટુ લાઉડલી, હંમેશા વોલ્યુમ કંટ્રોલ હોવું જોઈએ. ઇફ યુ સ્પીક ટુ લાઉડ પીપલ વિલ ગેટ ટાયર્ડ. કહે છે ને કાનને એ બોલને ફેંકી ના દઉં જો, સો ઓલવેઝ વોઇસ કંટ્રોલ. અને છેલ્લું ધરાવો, કોન્ટેમ્પ્ટ. અમે બીજા સાથે વાત કરતા હોય અને વી લુક ડાઉન અપોન ધેટ પર્સન, કે આ માણસને શું ખબર છે. આ બે જે છેલ્લા છે એ સૂરે લુકમાનમાંથી છે. સૂરે લુકમાન અમે ઘણી વખત સાંભળે છે. લુકમાન જે એના દીકરાને જે એડવાઇસ કરે છે, સો વર્સ નંબર 18 ને વર્સ નંબર 19 બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ કહે છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ, વલા તુ સાઇર ખદ્દક લિનાસ વલા તમશી ફિલ અર્ધ મરહ એન્ડ ટર્ન નોટ યોર ફેસ અવે ફ્રોમ મેન વિથ પ્રાઇડ. આ ઝરાવની વાત થઈ છે. આ માણસને શું ખબર, મૂકી દે એને. ડોન્ટ ટર્ન યોર ફેસ અવે વિથ પ્રાઇડ એન્ડ ડોન્ટ વોક ઇન ઇન્સોલન્સ, ડોન્ટ વોક વિથ પ્રાઇડ ઓન ધ ગ્રાઉન્ડ. ઇન અલ્લાહ લા યુહિબ્બુ કુલ્લા મુખ્તાલિન ફખુર, વેરીલી અલ્લાહ લાઇક્સ નોટ એની એરોગન્ટ બોસ્ટર. ખુદાને જે એરોગન્સવાળો હોય ખુદાની પસંદ નથી. પછી 19th વર્સ, એમાં ખુદા કહે છે, લુકમાન એના દીકરાને કહે છે, વક્સિદ ફી મશિકા વગ્ધુદ મિન સૌતિક એન્ડ બી મોડરેટ ઇન યોર વોકિંગ. વોકિંગ જે સ્ટાઇલ હોય, ડોન્ટ વોક વિથ પ્રાઇડ, ડોન્ટ સ્વિંગ યોર શોલ્ડર્સ. પછી આગળ જઈને કહે છે એન્ડ લોવર યોર વોઇસ. લુકમાન એના દીકરાને કહે છે કે જો બોલતો હો તો હંમેશા તારું વોઇસને લોવર કર. ઇન અનકર લ સ્વાતિ લ સૌતુલ ખમીર, વેરીલી ધી હાર્શેસ્ટ ઓફ ઓલ વોઇસીસ ઇઝ ધ બ્રેઇંગ ઓફ ધી આસિસ, બ્રેઇંગ ઓફ ધ ડોન્કીઝ. કુરાન અને લુકમાન કમ્પેર કરે છે કે જે માણસ બહુ જોરથી બોલતો હોય ગધેરાના અવાજ સાથે કમ્પેર કરે છે. સો ડોન્ટ રેઇઝ યોર વોઇસ. તો આ ગાઈડલાઇન્સ, આ આદતોથી દૂર રહેવાનું. તો સિમ્પલ ટિપ્સ, જો બોલવાનું હોય તો રિસર્ચર્સ કહે છે કે પહેલાં હેન્ડશેક કરો, ઓલવેઝ શેક હેન્ડ્સ. તમે જેની સાથે વાત કરવું હોય તેની સાથે તમે એને પહેલાં હાથ આપો. હાથ આપવાથી શું થાય છે? ઓક્સિટોસિન ઇઝ રિલીઝડ. શરીરમાં એક હોર્મોન છે જેનું નામ છે ઓક્સિટોસિન, દેટ ઇઝ ધી કડલિંગ હોર્મોન, ઇટ ઇઝ ધ યુનિફાઈંગ હોર્મોન. એનાથી માણસને બંધ થાય કે એની સાથે કરીબ થાય, જેની સાથે વાત કરતા હોય, ટુ બ્રિંગ ક્લોઝનેસ. તો મુસાફેહા જે છે, દુઆ વાહદામાં જ અમે હાથ પકડે છે, અને અમે કહેવામાં આવે છે કે ના મહારામને તમે હાથ નહીં આપો, એ જ કારણ છે.
ના મહારામને હાથ આપવાથી બિકોઝ ઓફ ધોઝ હોર્મોન્સ દેટ આર રિલીઝડ શેતાન પછી વોચમાં આવે છે. પણ જમાનો એવો આવે છે કે ભાઈ માણસોને પણ હવે ડરશો હાથ આપવાનું. વિથ હોમોસેક્સ્યુઆલિટી કમિંગ ઇન, જો આ જ પ્રિન્સિપલ વખત આવશે અમે ભાઈ માણસોને પણ ડરશો હાથ આપવાનું. ખુદા અમે બચાવે આ બીમારીથી. તો જુલિયન ટ્રેઝર કહે છે કે કંટ્રોલ યોર વોલ્યુમ. જો વાત કરતા હોય તો પહેલાં હેન્ડશેક, વોલ્યુમ કીપ ઇટ લો, ડોન્ટ કીપ ઇટ ટુ હાઈ. પેસ, જ્યારે વાત કરતા હોય બહુ ફાસ્ટ નહીં બોલો અને બહુ સ્લો નહીં બોલો. ટોક એટ અ નોર્મલ પેસ. પછી કહે છે પ્રોસેડી. પ્રોસેડી ઇઝ ડોન્ટ બી મોનોટોનસ. હું તમે કહું છું કે તમે બોલો, હું તમે કહું છું આ, ડોન્ટ બી મોનોટોનસ. ઓલવેઝ વેરી યોર ટોન, ઇટ મેક્સ હિયરિંગ મચ બેટર. ચોથું કહે છે કે ડોન્ટ બી સ્કેર્ડ ઓફ સાયલન્સ. બોલની વચવચમાં અમે જો કાંઈ શબ્દ ભૂલી ગયા હોય કે કાંઈ શબ્દ ના આવતો હોય તો ડોન્ટ સે આ ધ ધ ધ ધ ધ. સામેવાળો થાકી જશે કે ડોન્ટ બી સ્કેર્ડ ઓફ સાયલન્સ. કાંઈ ભૂલી ગયા હોય તો શાંત બેસો. ઇટ એડ્સ અપ ટુ ધી ક્વોલિટી ઓફ યોર કોમ્યુનિકેશન. કાંઈ ભૂલી ગયા હોય ખાલી શાંત બેસો, યુ ડોન્ટ હેવ ટુ સે સમથિંગ. અને છેલ્લું એ કહે છે ટેમ્બર. ટેમ્બર ઇઝ બી સ્મૂથ. He says it's like hot chocolate. He કહે કે આ બધા હાસિલ કરી શકે. અહીંયા મરશા પરવાની વાત નથી થતી. બધા મરશા ના પરી શકે, બધા અઝાન ના કરી શકે. એની વાસ્તે પ્રોપર ટ્રેનિંગ ખપે. પણ કન્વર્સેશનમાં એ કે યુ કેન ટ્રેન યોર સેલ્ફ ટુ ઇમ્પ્રુવ યોર વોઇસ. જો શબ્દમાં હાર્શનેસ હોય, વી કેન ઓલવેઝ ગો ટુ અ વોઇસ કોચ, કે પોતે પણ અમે પોતાને કોચ કરી શકીએ ટુ મેક શ્યોર ધેટ ધ વોઇસ બીકમ્સ નાઇસ એન્ડ સ્મૂથ ફોર ધી લિસનર. છેલ્લું સેઈંગને હું બતાવું છું. જુડિથ ગ્લેઝર, જે આ બુક લઈ ગઈ છે કન્વર્સેશનલ ઇન્ટેલિજન્સ, એ બહુ ફાઇન ચીજ કહી છે. એ કહે છે ટુ ગેટ ટુ ધી નેક્સ્ટ લેવલ ઓફ ગ્રેટનેસ. જો કોમને આગળ વધારવું હોય, ગેટ ટુ ધી નેક્સ્ટ લેવલ ઓફ ગ્રેટનેસ ડિપેન્ડ્સ ઓન ધી ક્વોલિટી ઓફ કલ્ચર. જો આગળ વધવું હોય તો વી નીડ ટુ ઇમ્પ્રુવ અવર કલ્ચર અરાઉન્ડ અસ. એન્ડ ક્વોલિટી ઓફ કલ્ચર ડિપેન્ડ્સ ઓન ધી ક્વોલિટી ઓફ રિલેશનશિપ્સ. કલ્ચર જો સુધારવું હોય તો રિલેશનશિપને સુધારવું ખપશે. એન્ડ ટુ ઇમ્પ્રુવ રિલેશનશિપ ઇટ ડિપેન્ડ્સ ઓન ધી ક્વોલિટી ઓફ કન્વર્ઝેશન. ક્વોલિટી ઓફ રિલેશનશિપ ડિપેન્ડ્સ ઓન ક્વોલિટી ઓફ કન્વર્ઝેશન. એવરીથિંગ હેપન્સ થ્રુ કન્વર્ઝેશન. ભાઈઓ વડીલો, આ કોમને જો આગળ વધારવું હોય, આ બેઝિક્સ છે. કન્વર્ઝેશન ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. ઇફ વી કેન લર્ન ટુ કન્વર્સ પ્રોપરલી, અમે એકબીજાને વધારે સાંભળી શકશું અને એ કારણે આ કોમ આગળ વધશે. ખુદા અમે તૌફીક આપે કે આ હદીથો જે છે, કુરાની આયતો જે છે, ને રિસર્ચર્સના જે એડવાઇસ છે, એના ઉપર અમે અમલ કરી શકીએ ટુ કે બ્રિંગ અબાઉટ બેટર કન્વર્સેશન્સ ઇન અવર લાઈફ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલા અલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.